હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ ઘણા સમયથી આ ચેનલમાં આપણે વિડીયો અપલોડ નથી કરી શકીએ કારણ કે પર્સનલ પ્રોબ્લેમ છે એના કારણે આજે માનમાન કરીને સમય કાઢીને આ વિડીયો અપલોડ કરું છું તો પ્લીઝ મને સપોર્ટ શરૂ કરજો તો ફ્રેન્ડ્સ આજે આપણે સિવણ ક્લાસમાં સંચામાં તમે જોશો કે ઘણા લોકો આગળ પાછળની સિલાઈ કરતા નથી આવડતું તો ફ્રેન્ડ્સ આ જે છે ને તે હેન્ડલ છે અને આને આ જે ગોળ ગોળચકડું છે તેનાથી આપણે સિલાઈ નાની મોટી કરી શકીએ છીએ જો આ છે તે આને આપણે આવી રીતે મેળવાથી ફ્રેન્ડ્સ બે નંબર ત્રણ નંબર ચાર નંબરની સિલાઈ થાય છે તો મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ જે આપણે બ્લાઉઝની સિલાઈ કરીએ છીએ તે દોઢ ઉપર રાખતા હોઈએ છીએ તો તમારે દોઢ ઉપર રાખવાની છે બીજું કે આનો આ રીતે આપણે જે છે તેને આગળ પાછળ આપણે સિલાઈ કરવાની છે તો દોઢની સિલાઈ રાખવાની છે અને આ જે હેન્ડલ છે તેને પકડી રાખવાનું છે તમારે મોસ્ટ ઓફ આપણે આગળ પાછળની સિલાઈ શા માટે કરતા હોય છે કારણ કે સિલાઈ એકદમ પાકી થાય એટલા માટે કોઈપણ બ્લાઉઝ હોય કોઈપણ ડ્રેસ હોય તો આપણે આગળ પાછળની સિલાઈ એની શરૂઆતમાં કરતા હોય છે જેનાથી ત્યાંથી સિલાઈ તૂટી ન જાય કારણ કે ડાયરેક તમે સિલાઈ કરશો તો ડાય એ સિલાઈ તૂટી જ જવાની છે કારણ કે એક જ સિલાઈ છે પરંતુ જ્યારે આગળ પાછળની આપણે સિલાઈ કરીએ છીએ તો તે સિલાઈ મજબૂત થઈ જાય છે પાકી થઈ જાય છે તો આપણે આગળ પાછળની સિલાઈ કઈ રીતે કરવી જોઈએ તે જોવાના છે તમે જોશો કે આ મેં એક જ સિલાઈ કરીએ છીએ અને હવે હું તમને આમાં હું તમને આગળ અને પાછળની સિલાઈ કરતાં શીખવાડવાની છું તો આ રીતનું કોઈ પણ તમે એક્સ્ટ્રા કાપડ લેવાનું છે અને આ રીતે તમારે રાખવાનું છે હવે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ મેં વિડીયોની લેન્થ પણ ઝડપ વધારી નથી કારણ કે હું તમને ડિટેલમાં માહિતી આપી શકું એટલા માટે હવે શું કરવાનું આ રીતની સિલાઈ રાખવાની છે અને આ રીતે તમારે નીચે ઉપર હેન્ડલ કરવાનું છે નીચે હેન્ડલ જશે તો સિલાઈ પાછળ જશે ઉપર હેન્ડલ આવશે તો સિલાઈ આગળ આવશે આ રીતની આગળ અને પાછળ સિલાઈ કરવાની છે તમે કોઈ પણ જ્યારે શીખો છો તો આ રીતનું કોઈ પણ કાપડ હોય એને બેથી ત્રણવાળું વાળી દેવાનું છે અને તમારે આ રીતે આગળ પાછળ સિલાઈ કરતાં શીખવાનું છે જેનેથી શું થાય ફ્રેન્ડ કે તમને આગળ પાછળ કરતાં સિલાઈ આવડી જાય એકદમ સરળ અને સિમ્પલ છે આ જે હેન્ડલ છે એને જ તમારે નીચે ઉપર કરવાનું છે બીજું કોઈ પણ વસ્તુને નથી કરવાની ફ્રેન્ડ્સ બીજું એ કે દરેક સંચામાં આ સિસ્ટમ અલગ અલગ હોય છે પરંતુ ફ્રેન્ડ્સ આ જે સંચો છે જે નોર્મલ સંચો છે તેને તો તમે સિલાઈ કરી શકો છો તો નોર્મલ સિલાઈ અને આગળ પાછળની સિલાઈ તમે જોઈએ તો આ જ વસ્તુ છે આને તમારે નીચે અને ઉપર કરવાનું છે આ રીતે નીચે અને ઉપર કરશો તો તમને આગળ પાછળની સિલાઈ કરતા આવડી જશે તો ફ્રેન્ડ્સ તમને આ માહિતી તમને હેલ્પફુલ લાગી હોય તો લાઇક શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અત્યારની માટે બાય